સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો અમે સવારના શૂટમાં ગયા હતા એક એડવર્ટાઇઝ માટે, તો અત્યારે વાગે છે 4, તો હજી હમણાં આવ્યા અને ઝાડુ જો બરાબરની ઠાકી ગઈ છે, કારણ કે પગનો થોડોક ઇશ્યુ છે ને આજે બહુ ચાલવાનો હતો, એટલે મેં કીધું ઘડીક વાર તું સુઈ જા. અને આપણને જોરો સોરોની ભૂખ લાગી હતી અને ઝાડુને કઈ ભૂખ લાગી હતી ને, એટલે એને લિટલ બી જ્યુસ પીન હોઈ ગઈ છે. અને આપણે મગાવ્યા છે પીઝા, તો અહીંયા બાજુમાં જો ડોમિનોઝ અવેલેબલ હતો એટલે આપણે છે ને ડોમિનોઝ માંથી પીઝા મગાવી લીધા. મેં કીધું તું સ્પીડમાં મોકલ ભાઈ, એટલે આપણે મગાવી લીધો છે. પેપી પનીર પીઝા સાથમાં લીધું છે, ચીઝી ડીપ બે ડીપ મગાવ્યા છે. સોસ તો આ લોકો મોકલ્યું નથી, તો પછી આપણે ડીપ થી કામ ચલાવવું પડશે. તો હાલો ફટાફટ ખાઈ લઈએ. તો ડેટા અપલોડિંગ કરવા માટે છે ને અત્યારે હું હોટલ ની લોબી માં આવી ગયો છે. અહીંયા કઈ સ્પીડ છે, આહા, ભૂકા કાઢ નાખી એટલી સ્પીડ આવે છે, એટલે આપણે લોબી માં બધું કામ પતાવવું પડશે. ટ્રાવેલિંગ ટાઈમે છે ને વિડીયો અપલોડ કરવો ને એટલે માથાનો દુખાવો છે, કારણ કે ઘણી જગ્યાએ વાઈફાઈ મળે, ઘણી જગ્યાએ નો મળે. એટલે ફાઇનલ અત્યારે તો આપણે વાઈફાઈ મળી ગયું છે, તો આપણું કામ પતી ગયું છે, પણ ઘણી જગ્યાએ નથી મળતું. ક્યારે લોચા લાગી? હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે એટલું બધું હાલવાનું થયું ને કે મારો તો પગનો છે ને હાવ કચુંબર બની ગયો, એટલે હું તો છે ને આવીને ડાયરેક્ટ હુઈ જ ગઈ હતી. તો હવે છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી છે. હવે નીરવને કહી છે કે આપણે ક્યાંક બહાર જઈ અને બહાર જઈને કાંક શોપિંગ બોપિંગ કરી નાખી. તો મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે અમે ઘર સાફ કરતા હતા ને એ ફટોફટ અમે કરી નાખ્યું. હવે તમે ક્યારે આવો છો? કીધું અમારે જે અહીંયા બહુ કામ છે, અહીંયા બધું કામ પતશે ને પછી આપણે ઈ છેડે જવાનું છે, અત્યારે આપણે આ છેડે જવાનું છે. અમે કીધું હવે આજ તો અમે નહીં જ આવે. તો જોવો હવે આ સાહેબ નું છે ને એડિટિંગ પતે ને પછી આપણે બહાર જવાનું છે ને નીરવ. બસ હમણાં 2 મિનિટમાં એડિટિંગ પતી જાય, પછી થોડું ઘણું કામ પતાય, પછી નીકળી આપણે ક્યાંક સુરતમાં જાડુ કેઈ ને ફરવા જાવ. બસ તો નીરવ મને મેડમ કહેશો ને આજથી હું તને સાહેબ કહીશ, ઓકે? હું કે મેડમ કહું છું? તો તું હું કહેશો? જાડુ. તો હું તને પાડુ કહીશ. તો પાડુ આપણે ફટોફટ નીકળીએ, ઓકે? ઓકે જાડુ મેડમ. ઓકે પાડુ સાહેબ. જે કામ હતું ને એ બધું ઓલરેડી પતી ગયું છે ને અત્યારે અમે જઈએ છીએ વીઆર મોલ ફરવા માટે. તો વીઆર મોલ ફરશું તો ખરા, પણ મને છે ને એક વોચ લેવાની ઈચ્છા છે. જો મને ગમશે ને હાથમાં પહેરવાની વોચ, એટલે આપણે નવી લઈ લેવું. જો મેં અત્યારે પહેરી નથી ચાઈથી, એટલે નીરવ પણ લઈ દે. તો અત્યારે ફાઇનલી આપણે જેટલું પણ કામ હતું ને આજનું બધું પતી ગયું છે. તો કીધું હવે આપણે છે ને ફરવા જઈએ. તો અહીંયા વીઆર મોલ છે ને સુરતમાં બહુ, એટલે બહુ ફેમસ છે. તો કીધું વીઆર મોલ જઈ આવીએ ને, આમે મોલ બહુ મોટો છે, તો હાલો આપણે જોતા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વીઆર મોલ ના પાર્કિંગ માં. તમને પાર્કિંગ બતાવું કે કેવડું મોટું છે. જો ભાઈ, ખાલી મોલ નું પાર્કિંગ જો, એક તો ખચોખચ છે અને ઉપરથી ખાલી મોટું જો. કેટલી ગાડી હમાઈ જતી હશે જડુ? મને લાગે છે બહુ, એટલે બહુ ગાડી હમાઈ જતી હશે ને. એક અરે 3 બ્લુ ગાડી પડી છે તો મારી નજર ન્યા જ જાય છે. જોવો બ્લુ કલર ની ગાડી, એટલું ઓબ્સેશન છે મને એમ કે બ્લુ કલર ની ગાડી લઈ લઉં. કઈ નહીં, લઈ લઈએ. બસ 200-250 રૂપિયા આવશે રમકડાની ગાડી. રમકડાની નહીં, અસલી ગાડી. આમ તો જો કે મારી એક્ટિવા બ્લુ કલર ની. શ્રીરામ ને કીધું જે ગાડી પાર્ક કરી છે ને નંબર તું નોટ કરી લે, કારણ કે મને લાગે આવડા મોટા પાર્કિંગ માં નીચે આવશું ને તો આપણે ગાડી ગોતતા જ એક કલાક થઈ જાય, એટલે ફોટો પાડી. સાચી વાત છે. આમાં મને લાગે છે બલ ભલા ખોવાઈ ગયો, એટલે અમે ગાડી નો છે ને આ પિલર માં જે નંબર આવે ને એ ફોટો પાડી લીધો, એટલે આપણે ગાડી છે ને ખોવાઈ નહીં. જાડુ જાડુ ગાડી નું પાર્કિંગ એવડું મોટું છે ને કે આપણે એન્ટ્રી ગોતી અઘરી પડી ગઈ. જવાનું ક્યાં દીખા? એ પૂછવું પડ્યું કે લિફ્ટ ક્યાં છે. આજુબાજુ નજર ઘૂમેવી, પણ ક્યાંય અમને લિફ્ટ દેખાણી નહીં. પછી લોકો એ બતાવી ત્યારે દેખાડી. જો આપણે જેવા વીઆર મોલ માં પહોંચ્યા ને શું આપણને જોવા મળ્યું જાડુ? દિવાળી આવે છે એટલે જો દીપ દીવો કરી નાખ્યો છે લોકો અગાઉ, આપણે 11 થી કરીને લોકો એ જો અત્યારથી કરી નાખ્યો છે દીવો. મસ્ત મજાનું છે ને કા? બાકી જોરદાર પીસ છે, બહુ મસ્ત કર્યું. જો લાઇટિંગ તો જો અહીંયા ફોટા પાડીને તોય મસ્ત આવે, પણ આપણે ફોટા નહીં પાડી. જો ભાઈ, મોલ એટલે મોલ છે ને, બાકી અહીંયા તમને છે ને બધી બ્રાન્ડ મળી જશે. અને શોપિંગ વાળા માટે તો આ બહુ મસ્ત મજાનું છે લોકેશન, પણ આમાં છે ને તમારે પૈસાનું ધ્યાન રાખવું પડશે, ખીચા ખાલી થઈ જાય. અને મારી સમજ છે ને ત્યાં સુધી આ સુરત નો બેસ્ટ મોલ છે. અને સુરત માં આવો ને તો મસ્ટ વિઝિટ વીઆર મોલ. શું કેવું? આવું જ જોઈએ અહીંયા, અને ખરીદી કરવી જોઈએ ને વાઈફ ને ખરીદી કરાવી જોઈએ. હજી તો જો વીઆર મોલ માં પહોંચ્યા છે ને ત્યાં જાડુ ને ભૂખ લાગી ગઈ, એટલે અમે ગ્રાઉન્ડ ફ્લોર થી ડાયરેક્ટ 3rd ફ્લોર આવી ગયા છીએ. ફૂડ કોર્ટ છે ને ત્યાં. હું કેવું જાડુ? કારણ કે નીરવે પીઝા ખાધા હતા અને મેં જ્યુસ સિવાય બીજું કાંઈ નતું ખાધું, એટલે મને થોડી ભૂખ લાગી, તો મેં નાસ્તો થોડો કરી લઈએ. અને આજે આપણે એવી ટ્રાય કર્યું છે કે સુરત માં ફેમસ ઢોસા હોય ને વેસુ માં એ ખાવા જશું, કારણ કે વેસુ ના ઢોસા બધા બહુ ફેમસ છે. બધા કહે છે. જો અત્યારે અમે આવી ગયા છીએ 10th ફ્લોર ઉપર. અહીંયા જો બધું છે ને ફૂડ કોર્ટ છે, તમારે જે ખાવ હોય ને બધું મળી જશે. જાડુ તે શું મંગાવ્યું છે? અમે મંગાવ્યું છે આલુ ટિક્કી ચાટ, કારણ કે હું નાસ્તો કરવાની ઈચ્છા છે એટલે. જાડુ ને ભૂખ લાગી ગઈ છે અને રાતે ઢોસાય ખાવા છે, એટલે ખાલી પેટ ભરવા માટે આલુ ટિક્કી ચાટ મંગાવી છે. પેટ ભરવા માટે નહીં, ચાખવા માટે મંગાવી, કારણ કે મને નથી લાગતું કે એક આલુ ટિક્કી ચાટ માં આપણે બે ધરાય બે ત્રણ કોળિયા માણા, કારણ કે મારી બધી ભૂખ જતી રહી છે. અહીંયા હું બેઠી ને તમારા ફેન્સ મને મળવા આવે ને, એટલું મસ્ત મસ્ત સ્વીટ મને કહી જાય, એનાથી જ મારું પેટ ભરાઈ જાય. તો થેન્ક યુ સો મચ તમને બધાને, આટલો બધો પ્રેમ આપો છો. મને હાચીને એવું થાય છે કે રોવું આવી જાય છે, એવું ફીલિંગ આવે. જો ભાઈ, આલુ ટિક્કી ચાટ આવી ગઈ છે, તો બધા સબસ્ક્રાઈબર ને ચાલો બધા આલુ ટિક્કી ચાટ ખાવા. તો જો કુકીઝ મેન માંથી જો જાડુ એની ફેવરિટ છે ને બ્રાઉની મગાવી લીધી. જાડુ બહાર જઈને તો બ્રાઉન
બ્રાઉની ખાવાનું ભૂલે નહીં, આખો દિવસ બ્રાઉની, આખો દિવસ કઈ નહીં. કેટલા તમે જોયું હશે વ્લોગ શરૂ થયા ત્યારે મેં પછી પહેલી વાર હું બ્રાઉની ખાઉં છું. મને બ્રાઉની ભાવે જો કે, પણ આપણે બહાર જઈને ત્યારે બહુ ઓછી મળે છે આપણા એરિયામાં, તો આજે મળી ગઈ તો કીધું હાલો ચાખી લઈ. અને જાડુની ફેવરિટ આઈટમ છે બ્રાઉની વિથ હોટ ચોકલેટ, બ્રાઉની વિથ હોટ ચોકલેટ. અને બધી વસ્તુમાં મને છે ને આલમંડ નાખી લેવાની બહુ ભાવે, ચોકલેટમાં બી આલમંડ બહુ ભાવે અને બ્રાઉનીમાં બી આલમંડ બહુ ભાવે. તો નીરવ છે ને નામ બધે મારું દે ને, જો દાબવાનું હોય ને છેલ્લે દાબે તો નીરવ જ. મારું પેટ બહુ નાનું, બે ચમચી ખાવ ત્યાં પેટ ફૂલ થઈ જાય, એટલે બાકી બધું પછી નીરવ ને જ ખૂટવાડવું પડે. અરે વાત ખોટી છે, કારણ કે મોલ માંથી જેવી વસ્તુ જો એમાં ઓલરેડી બે ચમચી જાવ. જો એ વાત યાદી, જો આટલી નાની એવી બ્રાઉની, આટલી જો આટલી બ્રાઉની એવી. પણ મને એવું લાગે કે બ્રાઉની ચીઝ કેક એ બધું છે ને ઓછું હોય તો જ ભાવે, વધારે હોય તો પછી મોઢું ભાંગી જાય. આ છે ને મીઠાઈ જેવું, એટલે કે જેટલું ઓછું હોય એટલું ભાવે. હવે જો ખૂટતું નથી અમારે બે થી, ખૂટતું નથી પાયલ થી, એમ કે ન ખૂટતું હોય તો આ ચમચી નો ભરતો હોય. વેસ્ટ થોડું જવા દે, આપડી મમ્મી જેમ, આપડી મમ્મી એવી હોય ને તો આ ખાલી બોક્સ નહીં લઈ જાય કે આમાં કઈ ભરવા થાય. એ તારી વાત ખોટી છે, મમ્મી આવી હોય તો પેલા લેવા જ નતો, આટલું મોંઘું લેવાતું હશે? 100% જ વાત. જો ઉપર થી બતાવું ને તો આખા મોલ માં તમને છે નકરી એસ્કેલેટર જોવા મળશે. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધું ભૂલ ભૂલાવણી છે. કાજાડું કાઈ દેશનો હું તો. મારે આજે એવી ઈચ્છા હતી કે પાછળ તમને જે ગેમ્સ દેખાય ને મારે રમવાની બહુ ઈચ્છા હતી, પણ અમે જેવી ટિકિટ લેવા ગયા ને એવું કાઉન્ટરે કહી દીધું કે બંધ થઈ જશે 9:15, અને અમે 9:20 પહોંચ્યા છે. 5 મિનિટ હતું, અમને કઈ મળ્યું નહીં. કઈ વાંધો નહીં, જડો નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે ફરીથી રમી જાવ, અથવા તો આપણે છે ને એની અમદાવાદમાં એવું બધું છે ત્યાં રમવા જાવ. કઈ વાંધો નહીં, આ તો મને એવી આજ ઈચ્છા થઈ ને તો મેં કીધું રમી નાખીએ. કઈ વાંધો નહીં, હવે એસ્કેલેટર માં આવીને આપણે. અને તમને પહેલાની વાત કરું ને તો નાના હતા ને તો આવી રીતે આ સીડીમાં જવાની એવી મજા આવતી ને, અમારા ગામડેથી જેટલા પણ મહેમાન આવતા ને અમે છે ને આ સીડી જોવા લઈ જતા. ત્યારે ખબર છે ઇસ્કોન મંદિર પાસે કઈક મોલ હતો ત્યારે આવી સીડી ની આવી, તો બધા મહેમાન ને ત્યાં લઈ જતા ને એ લોકોને એટલું નવીન લાગતું, એ લોકોને હું મન ખુદ ને એટલું નવીન લાગતું. અને થોડીક મોટી ઉંમર હોય ને એને થોડીક તકલીફ પડાય. જાડુ મોલ માં છે ને ફરવાની તો મજા આવે, પણ એક વસ્તુ ની તને છે ને સજ્જે મજા નો આવી. કઈ છે, કઈ વસ્તુ છે? તું એવું મનમાં વિચારતી કે શોપિંગ, શોપિંગ ની નહીં, ચાલવાની, ચાલવાની સજ્જે મજા નો. કારણ કે મોલ એવડો બધો છે ને મોટો, જો તમે ખાલી ઓલી સીડી થી આ સીડી પહોંચે ત્યાં તો થાકી જઈએ. એમાં મને એવું હોય કે નીરવ હમણાં કાંક લઈ દે, હમણાં કાંક લઈ દે, પણ એ તો સસ્તી દુકાન આવે ને તો એમાંથી નહીં, મને હાથ ખેંચીને પેલા કે હાલ આપણે અંદર જઈ, અને પછી ત્યાં જઈને કે અહીંયા તો કઈ લેવા લાયક નથી, હાલ બાર વયા જઈએ, એટલે મને એ તો હાવ નથી. જો ભાઈ શો પીસ તો વીઆર મોલ વાળા મૂક્યા છે, જો અહીંયા હોડી મૂકી છે ને, જો ઓહો કેવડું મોટું શો પીસ છે. જડુ આને શું કહેવાય ખબર તને? હોડકું કહેવાય, હોડકું, હોડકું નું પેપર ની બોટ બનાવતા ને એની વાત કરે છે. ખરેખર ગાડી ના નંબર નોટ કર્યા હતા ને તોય બોલો ગાડી ભૂલાઈ ગઈ. હવે ખબર પડી કે ગાડી અહીંયા પડી છે. બોલો ક્યારનો લાઈટ બંધ ચાલુ કરું તોય ગાડી નથી મળતી. તો રાત ના થઈ ગયા છે 10:45 અને ઓલમોસ્ટ મોલે જો બંધ થવા આવ્યો છે, એટલે આપડે એક્ઝિટ લઈ લીધી છે અને પાર્કિંગ માં આવી ગયા છે અને ગાડી આપણી મળી ગઈ છે. હવે લાગી છે જોરો સોરો ની ભૂખ, એટલે આપણે ગોતશું આપણે જે હોટલ રાખી ને આજુબાજુ જે બેસ્ટ ઢોસા વાળા હોય ત્યાં જશું અને અહીંયાના વેસુના સુરતના ઢોસા ખાવું. સુરતમાં બાકી ઢોસા નો ક્રેઝ તો જો જ્યાં હોય ત્યાં બધા જો ઢોસા ઢોસા ને ઢોસા જ. આપણે ગામડે કહેતા ને કે ઢોલ ભરીને જો અમે લાડવા ખાઈ જતા, તો ઢોલ ભરીને ચટણી અને ઢોલ ભરીને જો સંભાર આવી ગયો છે. પણ આ ઢોલ થોડીક નાની નાની છે. જો તો જો આપણો મૈસુર ઢોસો આવી ગયો છે, આ છે મૈસુર ને આ છે કડક પેપર, અને અહીંયા છે સંભાર, અહીંયા છે ચટણી, અને સાથે આવી છે પાણીની બોટલ. તો આજનું મેનુ આપણું આ છે. જો ભર પેટ ઢોસા ખવાઈ ગયા છે, હવે તકલીફ પડે છે ગાડી સુધી પહોંચવાની, પછી ગાડી ચલાવીને જવાનું છે હોટલ. ચલો હોટલ. આઈ હોપ કે તમને આ વિડિયો બહુ ગમ્યો હશે. તો બહુ ગમ્યો હશે તો તમને શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દેવાનું, સારી સારી કોમેન્ટ કરી દો, ફેસબુક માં જોતા તો ફોલો કરી દેવાનું, યુટ્યુબ માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય.